5 લાખ ઉપરના એમડી ડ્રગ્સ સાથે બેજને ઝડપી પાડતી એસઓજી ક્રાઇમ. અમદાવાદ એસઓજી ક્રાઇમ શાખા દ્વારા 51 ગ્રામ ઉપરનો આશરે 5 લાખથી વધુનો એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં સફળતા મળી છે. ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત ન બને તે માટે ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલરો માટે પોલીસે કમર કસતા લાલ આંખ કરી છે. અમદાવાદ એસઓજી ક્રાઇમ શાખા દ્વારા મેફેડ્રીનનો 51.310 મિલીગ્રામ, જેની કુલ કિંમત 5 લાખ ઉપરાંત તમામ વસ્તુ મળીને કુલ 5,96,500 ઉપરના મુદ્દામાલ સાથે બીએસએમને ઝડપી પાડ્યા છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરફેર અટકાવવા અસરકારક કામગીરી કરવા એસઓજી ક્રાઇમને એમડી ડ્રગ્સના આ કારોબારને રોકવામાં સફળતા મળી છે. જે મુજબ મદદનીશ પોલીસ કમિશનર એસઓજી ક્રાઇમ બ્રાન્ચનાઓના સુપરવિઝન તથા પીઆઈ એડી પરમારની સૂચના અને માર્ગદર્શનના આધારે અર્નમ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પવનસિંહને મળેલી બાતમી હકીકતના આધારે અમદાવાદ શહેર પાલડી 4 રસ્તા પાસે અદાણી સીએનજી પંપ પાસે આવેલા રામદેવ પીરના મંદિર પાસે જાહેર રોડ ઉપરથી આરોપીઓ મહંમદ તોફિક ઉર્ફે લાલા મુસ્તાક અહેમદ શીખ તથા મહંમદ સુફિયાન મોહમ્મદ આરિફ સૈયદનાઓના કબજામાંથી વગર પાસ પરમિટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ સાથે પકડી પાડ્યા હતા. આ આરોપીઓ વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે PSI SU ઠાકોર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ આરોપીઓ વિરુદ્ધના ગુનાઓ DCB અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. આમ એસઓજી ક્રાઇમના તમામ અધિકારીઓ અને સ્ટાફના કર્મીઓએ આ ડ્રગ્સના કારોબારને રોકતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે ખરેખર સરાહનીય કાર્ય છે. Yeah.